ધોરણ બે વિષય ગણિત પ્રકરણ પાંચ પેટર્ન. તો પેટર્ન કોને કહેવાય? આ જે બધી ચાદરો આવતી હોય છે, પછી સાડી હોય છે, એના પર પણ પેટર્ન હોય છે, બરાબર. તો જો મારી આ ચાદર છે, તો જો એમાં કઈ રીતે છે, એકની એક પેટર્ન છે ને રિપીટ થાય. તો આ ચાર ચોખંડા છે, ફરી પાછા આવે, ફરી પાછા આવે, તો એને કહેવાય પેટર્ન, બરાબર. એક જ વસ્તુ વારે વારે રિપીટ થાય તો એને પેટર્ન કહેવાય. તો જુઓ આ છે, આમાં શું છે, જો આ ભાગ છે, ફરીથી રિપીટ થાય, રિપીટ થાય, રિપીટ થાય. આ પણ છે, વારે વારે આવે, તો એને કહેવાય પેટર્ન. બિન્ની અને ગિન્ની ઘેર જઈ રહી હતી. તો બે છોકરીઓ છે જે ઘરે જઈ રહી હતી. રસ્તામાં કેટલાક માણસોને પગદંડી બનાવતા જોયા. તો પગદંડી એટલે કે કહેવાય ને, જે આપણે ચાર રસ્તા જે લોકો ચાલે ને, એના માટે આ રીતની એક પેટર્ન હોય છે. ઝેબ્રા ક્રોસિંગ કહેવાય, ચાર રસ્તે સિગ્નલ હોય ત્યાં, બરાબર. તો આ વ્હાઇટ પટ્ટા આ રીતે દોર્યા હોય છે. તો આ શું છે, પેટર્ન છે. તેમાં વાપરેલી લાદીઓ જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની હતી. તેમણે આ મુજબ જોયું. તો જો આ રીતે પણ એક પેટર્ન બનાવી છે. ઘેર જઈને તેમણે દોરડા પર લટકતી તેમની માતાની સાડી જોઈ. તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી. તો જો અહીંયા પણ છે, તો કેવું છે, જો આ બે ભાગ છે ને વારે વારે આવે, બરાબર. આ એક વાર, આ બીજી વાર આવ્યું, પછી ફરી ત્રીજી વાર આવશે, બરાબર. ચાલુ ચાલુ જ રહે, બરાબર. એકની એક વસ્તુ વારે વારે આવે. તો આ થઈ, આને કહેવાય સુંદર ભાત, પેટર્ન ને ગુજરાતીમાં ભાત કહેવાય. પછી જો સાંજે તેઓ બગીચામાં રમી રહી હતી, તેમણે દિવાલ પર લોખંડની જાળી જોઈ. તો જો દિવાલ છે, એની પર લોખંડની જાળી, બરાબર. તો આમાં પણ જો એક ભાત છે, જો આ આકાર છે ને, એ વારે વારે આવી રહ્યો છે, એક આ, બરાબર. આને વારે વારે એક પછી એક મૂકતા જઈએ, એકનું એક વસ્તુ, તો એ થઈ પેટર્ન. જાળી સામે જોઈને બિન્નીએ કહ્યું, આપણા ઘરની બારીમાં આવી જાળીઓથી જુદા પ્રકારની પેટર્ન બની છે. તો હવે આ જ છે ને, આને આડી કરી દીધી, આ ભાગ અને આ ભાગ, બરાબર. વારે વારે એના એક પછી એક મૂકતા જઈએ, તો આવી બને. આપણે આવી ઘણી પેટર્ન આપણી આજુબાજુ લાદી પર, કપડા પર, શેતરંજી પર જોઈએ છે, ચાદર ઉપર જોઈએ છે, પડદા પર જોઈએ છે. હવે શું થાય છે, આ જે ઉંદેડો છે ને, આ જે સાડી છે ને, એનો એક ટુકડો ખાઈ ગયો. તો હવે આપણે જુઓ કે આ ચારમાંથી કયો ટુકડો હશે એ શોધો, બરાબર. તો જો આ ભાત આવી જોઈએ, ચાર ચોરસ આ રીતે મૂકેલા હોય. તો જો આ રે આવે છે, બરાબર. આ બાકીના બધા અલગ પ્રકારના છે, આ આના મળતી આવે છે. તો આ જે ટુકડો છે ને, એને અહીંયા લગાવવાનો છે. આ ખાઈ ગયો છે, એ ટુકડો છે. એના પછી છે, માધવ દરવાજા પર આ જે લોખંડનો ભાગ છે ને, એનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે. તમે અનુમાન કરી શકશો કે નીચેનામાંથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં. તો જો આ છે, આ પેટર્ન બનશે, કારણ કે જો આની આ જ વસ્તુ વારે વારે બાજુ બાજુમાં મૂકી છે. તો આ બનશે, આ છે, પહેલાં આને સીધું મૂક્યું, પછી ઊંધું મૂક્યું, સીધું ઊંધું એ રીતે મૂકીને બનાવવાની, તો બની જશે. આમાં શું થશે, જો એક જ છેડો આપ્યો છે, બીજો છેડો અહીંયા આવવો જોઈએ, જે નથી, બરાબર છે. એટલે આમાં એક છેડો કાઢવો પડે, બરાબર. તો એ કાઢીને બનાવી શકે, બરાબર છે. તો આપણે માનીએ કે એક છેડો કાઢીને બનાવે છે, તો આ બનશે. પણ અહીંયા જો આમાં છે ને, આ જે ગોળવાળો ભાગ નથી, તો આ બનશે નહીં. આમ તો આ પણ નહીં બને, કારણ કે એક છેડો આપણે જાતે ના કાઢી શકીએ. તો આ પેટર્ન નહીં બને અને આ પણ નહીં બને. આ પેટર્ન બની જશે. આમાં શું છે, પહેલાં સીધું મૂક્યું, પછી આડું, પછી ઊંધું, તો એ રીતે મૂક્યું છે આને. તો આ બની જશે. એના પછી છે, ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરી કરો. તો અહીંયા જો કઈ કઈ વસ્તુ વારે વારે આવે છે, તો આ ચાર ખાના છે ને, એ વારે વારે આવે છે, બરાબર છે. જો એક આ થાય, એના એ ખાના ફરી આવે, ચાર એના એ ફરી ચાર આવે. તો આ ચાર વારે વારે પુનરાવર્તિત થાય, બરાબર. તો અહીંયા શું આવશે, આર્યું આવશે, બરાબર. અને આના જ ઉપરના રંગ ફરીથી નીચે પૂરી દેવા. પછી આ બીજા ચાર, એના એ ચાર, પછી અહીંયા ઉપરના બે બે, બાકીના બધા શું નીચેના ભાગમાં આવશે, જે આપણે આગળ લંબાવવા પડે, બરાબર. એ રીતે આખું પૂરું કરી દેવાનું. એના પછી છે, પાંદડાની પેટર્ન. તો એક પાંદડાનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી પેટર્ન બનાવી શકીએ છીએ. પાંદડાની પાંચ પેટર્ન જુઓ. તો જો પહેલાં આ પાંદું છે, પાંદું બધામાં એક જ છે,
એક જ ઝાડના બધા સરખા પાંદડા છે, જેમ આસોપાલવના હોય એમ. આ પાંદડાને સીધું મૂક્યું, ઊંધું મૂક્યું, સીધું ઊંધું કરી એક બનાવી, પછી જો સીધું મૂક્યું, આડું સીધું, આડું સીધું, હવે ત્રાંસું મૂક્યું છે એ જ પાંદું, આમ ત્રાંસું અને આમ ત્રાંસું, આમ ત્રાંસું, આમ ત્રાંસું, એ રીતે. પછી છે ને આમ આડું મૂક્યું, એક આમ બાજુ આડું, બીજું આમ બાજુ આડું, આમ આડું, આમ આડું, એ રીતે મૂક્યું. પછી છે ને બે ઊંધા બે સીધા, બે ઊંધા બે સીધા, એમ કહીને પાંચ પેટર્ન. આપણે તો આવી ઘણી બધી પેટર્નો આમાં બનાવી શકીએ. હવે તમે પણ તીરનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન તમારી નોટબુકમાં બનાવો. તો જો એક બનાવું છું, સીધું ઊંધું, સીધું ઊંધું, સીધું ઊંધું, બરાબર. પછી બીજું બનાવીએ ત્રાંસું, તો આમ ત્રાંસું, આમ ત્રાંસું, આમ ત્રાંસું, આમ ત્રાંસું, આમ ત્રાંસું, આમ ત્રાંસું. હવે આપણે બે બે તીર પણ લઈ શકીએ, બે તીર ઊભા, બે તીર આડા, બે તીર ઊભા, બે તીર આડા, બે તીર ઊભા, બે તીર આડા. તો આ રીતે આપણે જુદી જુદી પેટર્ન બનાવી લઈએ. એના પછી છે પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો. તો જો ગોળ ચોરસ, ગોળ ચોરસ, હવે આવશે ગોળ ચોરસ, ગોળ ચોરસ. હવે અહીંયા એરો છે, બધા સરખા છે, એક એરો, બીજો એરો, ત્રીજો એરો, એનો એરો વારા ફરતી દોરે જાઓ. અહીંયા શું છે, એક દડો, બે દડા, ત્રણ દડા, એક દડો, બે દડા, ત્રણ દડા, એક દડો, બે દડો. આમાં શું છે, તીરો છે. જો પહેલા બે ઊભા બે ઊંધા, બે ઊભા બે ઊંધા, તો હવે શું આવશે, બે ઊભા બે ઊંધા, બે ઊભા બે ઊંધા. એના પછી ત્રિકોણ, બે દડા, ત્રિકોણ, આ ઊંધો ત્રિકોણ, બે દડા, સીધો ત્રિકોણ, બે દડા, તો હવે શું આવશે, ઊંધો ત્રિકોણ, બે દડા. પછી ઊંધા પછી સીધો આવશે, સીધો ત્રિકોણ, બે દડા. અહીંયા શું છે, લંબચોરસ, પછી એમાં વચ્ચે આવી રીતે કાપો માર્યો છે, ફરી પાછો લંબચોરસ, પછી કાપો, તો હવે શું આવશે, આ આવશે, પછી આ, તો પહેલાં આર્યું આવશે લંબચોરસ, પછી લંબચોરસ એમાં કાપો, ફરી લંબચોરસ, પછી બીજો લંબચોરસ એમાં કાપો. પછી શું છે, જો અહીંયા અર્ધવર્તુળ છે, અડધું ઉપર અડધું નીચે, અડધું ઉપર અડધું નીચે, તો ફરી અડધું ઉપર અડધું નીચે, અડધું ઉપર અડધું નીચે, અડધું ઉપર અડધું નીચે, આ એક એક કરીને આવશે, સોરી, આ અડધું ઉપર અડધું નીચે, અહીંયા અડધું ઉપર અને અડધું નીચે. એના પછી છે સંખ્યાની પેટર્ન. હવે આપણે સંખ્યાની કેટલીક પેટર્ન જોઈએ. દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂર, તો એક પછી ત્રણ, તો આ બધી એકી સંખ્યા, એક, ત્રણ, પાંચ, સાત, સાત પછી આવશે નવ. અહીંયા શું છે, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ, સિત્તેર, તો દસ દસનો ગાળો છે, તો અહીંયા આવશે એંસી, એના પછી નેવું. અહીંયા કેવું છે, ચોવીસ છે પછી સત્યાવીસ, ચોવીસમાં ત્રણ ઉમેરીએ સત્યાવીસ, સત્યાવીસમાં ત્રણ ઉમેરીએ ત્રીસ, ત્રીસમાં ત્રણ ઉમેરીએ તેત્રીસ, તેત્રીસમાં ત્રણ ઉમેરીએ છત્રીસ, તો છત્રીસમાં ત્રણ ઉમેરીએ તો આવશે ઓગણચાલીસ. હવે એના પછી જે નીચે છે ને એમાં એવું જ છે, પાંચ છે, પાંચ ઉમેરવાનું, પાંચનો ઘડિયો છે, પાંચ દુ દસ, પાંચ તરી પંદર, વીસ, પચીસ, ત્રીસ, પછી આવશે પાંત્રીસ, ચાલીસ, પછી આવે પિસ્તાલીસ, પચાસ અને પછી આવે પંચાવન. એના પછી આપ્યું છે ટીટુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે. હવે ટીટુ ક્યાં જશે, ટીટુ જ્યાં જશે તે સંખ્યા પર ગોળ કરો. તો આ જે દેડકો છે ને તૈન તૈનના કૂદકા મારશે, એટલે ત્રણનો ઘડિયો આવશે, ત્રણ, પછી બીજા ત્રણ ઉમેરે એટલે છ, છમાં ત્રણ ઉમેરે તો નવ, નવમાં ત્રણ ઉમેરે તો બાર, બારમાં ત્રણ ઉમેરે તો પંદર, પંદરમાં ત્રણ ઉમેરે તો અઢાર, અઢારમાં ત્રણ ઉમેરે તો એકવીસ, એકવીસમાં ત્રણ ઉમેરે તો ચોવીસ. આ બધાએ કૂદકા મારશે. ટીટુ કૂદે છે અને દરેક દસમા પથ્થર પર પહોંચે છે. પથ્થર પર સાચી સંખ્યા લખો. તો શું કરે છે, દસ દસમા પથ્થર, એની વચ્ચે નવ પથ્થર હોય, નવ પથ્થર નહીં, સીધે સીધો કૂદકો મોટો મારે અને દસમા પથ્થરે પહોંચે. તો જો અઠ્યાવીસ છે એમાં દસ ઉમેરીએ તો આવે આડત્રીસ, અઠ્યાવીસમાંથી દસ ઓછા કરીએ તો પહેલાં ક્યારે હશે, અઢાર હશે, અઢારમાં પથ્થર પરથી દસ કૂદકા માર, કૂદકો મારશે એક, એટલે પહોંચશે અઠ્યાવીસમાં પથ્થરે, અઠ્યાવીસમાં દસ ઉમેરીએ તો આવશે આડત્રીસમાં, આડત્રીસમાં દસ ઉમેરીએ તો આવશે અડતાલીસ, અડતાલીસમાં દસ ઉમેરીએ તો આવશે અઠ્ઠાવન, અઠ્ઠાવનમાં દસ ઉમેરીએ તો આવશે અડસઠ, અડસઠમાં દસ ઉમેરીએ તો આવશે ઇઠ્યોતેર. તો આ રીતે કૂદકા મારશે, અહીંયા કૂદકો માર્યો, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા.
વાંચો અને ક્રમમાં શું આવશે તે લખો. તો જો મન નમ મન, તો આ બે છે ને એ ભાત છે. તો મન પછી નમ, અરે આ પુનરાવર્તિત થશે, પછી મન નમ મન નમ. હવે અહીંયા એક બે ત્રણ, તો આ છે ને સલંગ સંખ્યાઓ છે. તો એક બે ત્રણ પછી પાછું આવશે એક. આને આપણે આ રીતે પણ લખી શકીએ, કાં તો પછી આગળ આખી લખી શકીએ. ત્રણ પછી ચાર, પાંચ, છ, સાત, આઠ. દિવસ રાત પછી પાછું દિવસ, એટલે દિવસ રાત વારે વારે આવશે. દિવસ રાત, દિવસ રાત, દિવસ રાત. પછી એક બે, એક બે, તો એના પછી આવશે એક બે, એક બે. સિત્યાસી, ઇઠ્યાસી, નેવ્યાસી, નેવું, એકાણું, બાણું, ત્રાણું, ચોરાણું. પછી વીસ, ત્રીસ, ચાલીસ, તો પછી આવશે પચાસ, સાઠ, સિત્તેર, એંસી, નેવું. ઓગણીસ, ઓગણત્રીસ, ઓગણચાલીસ, ઓગણપચાસ, ઓગણસાઠ, ઓગણસિત્તેર, ઓગણએંસી અને નેવ્યાસી. હવે અહીંયા જો બે, પાંચ, આઠ, તો ત્રણ ત્રણનો ગાળો છે. બેમાં ત્રણ ઉમેરે તો પાંચ, પાંચમાં ત્રણ ઉમેરે તો આઠ, તો ત્રણનો ઘડિયો છે. બરાબર, ઘડિયો ના કહેવાય, પણ આપણે ત્રણ ત્રણ ઉમેરતા જવાનું. આઠમાં ત્રણ ઉમેરીએ તો આવશે અગિયાર, અગિયારમાં ત્રણ ઉમેરીએ તો આવશે ચૌદ, ચૌદમાં ત્રણ ઉમેરે તો સત્તર, સત્તરમાં ત્રણ ઉમેરે તો વીસ, વીસમાં ત્રણ ઉમેરે તો ત્રેવીસ. હવે છે ને પંદર પછી વીસ, તો પંદરમાં પાંચ ઉમેરીએ તો વીસ, વીસમાં પાંચ ઉમેરે તો પચીસ, તો આગળ પાંચ પાંચ ઉમેરતા જાઓ. પચીસમાં પાંચ ઉમેરે તો ત્રીસ, ત્રીસમાં પાંચ ઉમેરે તો પાંત્રીસ, પાંત્રીસમાં પાંચ ઉમેરે તો ચાલીસ, ચાલીસમાં પાંચ ઉમેરે તો પિસ્તાલીસ, અને પિસ્તાલીસમાં પાંચ ઉમેરે તો પચાસ. તો આ રીતે આખે આખા લખવાના છે. નીચેના છે ને બધા આના જેમ જ છે.